રિલાયન્સ ચેરમેન મુકેશ અંબાણી આઈપીએલની મુંબઈ ઇન્ડિયન્સ ટીમના માલિક છે. આજે મુંબઈ ઇન્ડિયન્સના ખેલાડીઓ જામનગર આવી પહોંચ્યા હતા. જામનગર એરપોર્ટ પર રોહિત શર્મા, કાયરન પોલાર્ડ અને સચિન તેંડુલકરના પુત્ર તથા યુવા ક્રિકેટર અર્જુન તેંડુલકર સહિતના ખેલાડીઓનું જામનગર એરપોર્ટ પર આગમન થતા નગરના ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્તેજના વ્યાપી ગઈ હતી. 1 મેના ગુજરાતના 63મા સ્થાપના દિનની ઉજવણી જામનગરમાં થવાની છે. ગુજરાત ગૌરવ દિનની ઉજવણીના આયોજનો અંગે માહિતી આપવા કલેક્ટર ઓફિસમાં એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. કલેક્ટર બી એ શાહ દ્વારા સમગ્ર આયોજનની વિગતવાર રૂપરેખા પ્રસ્તુત કરવામાં આવી હતી. જામનગર ખાતે આગામી 63મા ગુજરાત ગૌરવ દિન એટલે કે ગુજરાત રાજ્યનો સ્થાપના દિન તારીખ 1 મે 2023 સોમવારના રોજ 63મા ગુજરાત ગૌરવ દિનની રાજ્ય કક્ષાની ઉજવણી થનાર છે. રાજ્ય કક્ષાની ઉજવણી દરમિયાન તારીખ 1 મે 2023ના રોજ સવારે 10:30 થી શરૂ કરીને રાતે આશરે 9 વાગ્યા સુધી તબક્કાવાર વિવિધ ઉજવણીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. સવારે 10:30 થી 11:30 માન્ય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં અને માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે જામનગર શહેર અને જિલ્લાના અંદાજે 305 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન, ઈ ખાતમુહૂર્ત અને ઈ ભૂમિપૂજન સત્યસાઈ વિદ્યાલયના મેદાન ખાતે આયોજન કરવામાં આવેલું છે. એ જ જગ્યાએ 15 મિનિટ દરમિયાન એટલે કે લગભગ 11:30 થી 11:45 દરમિયાન માન્ય મુખ્યમંત્રીશ્રી જે લોકાર્પણ ખાતમુહૂર્તનો જે ડોમ છે એની બિલકુલ બાજુમાં શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કરેલું છે બીજા ડોમમાં, એની મુલાકાત લેશે અને નિરીક્ષણ કરશે. ત્યારબાદ મહારાણા પ્રતાપનું કાંસ્ય પ્રતિમા જિલ્લા પંચાયતની સામે જે સર્કલ છે ત્યાં એનું અનાવરણ માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે 11:45 થી 11:55 આશરે સમય દરમિયાન કરવામાં આવશે. તે કાર્યક્રમમાં રાજપૂત સમાજના જિલ્લાના વિવિધ આગેવાનો પણ ઉપસ્થિત રહેશે. ત્યારબાદ સાંજે 5 વાગે માન્ય રાજ્યપાલશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ભવ્ય પોલીસ પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. ટાઉન હોલથી શરૂ કરીને પરેડ 7 રસ્તા સર્કલ ઉપર એનું સમાપન થશે અને લગભગ 40 થી 45 મિનિટ સુધીની આ પરેડ હશે અને માન્ય રાજ્યપાલશ્રી, માન્ય મુખ્યમંત્રીશ્રી અને અન્ય મહાનુભાવો એની સલામી લેશે. ત્યારબાદ સાંજે 7 થી ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ અને તે સાંસ્કૃતિક કાર્યક્રમની અગાઉ શહેર અને જિલ્લામાં જે વિવિધ ક્ષેત્રે જે નામાંકિત વ્યક્તિઓએ વિવિધ ક્ષેત્રે જે ઉત્કૃષ્ટ પ્રદાન કરેલ છે તેમને એવા નાગરિકોને માન્ય રાજ્યપાલશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે એમનું સન્માન કરવામાં આવશે, પ્રશસ્તિપત્ર પણ એનાયત કરવામાં આવશે અને ત્યારબાદ રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા એક સાંસ્કૃતિક કાર્યક્રમ કે જેમાં જામનગર શહેર અને જિલ્લાનો ઐતિહાસિક સાંસ્કૃતિક વારસો અને તબક્કાવાર બનેલી ઘટનાઓ અને વિકાસને આવરી લેતું એક ઇન્ટિગ્રેટેડ કાર્યક્રમ રજૂ કરવામાં આવશે અને કાર્યક્રમ સમાપ્ત થાય તે વખતે આતશબાજીનું પણ આયોજન કરવામાં આવેલ છે. મારી સમગ્ર જામનગરના શહેર અને જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી અને અપીલ છે કે આ કાર્યક્રમને સફળ બનાવવા સૌ તમામ કાર્યક્રમોમાં સ્વયંભૂ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે અને કાર્યક્રમને માણે અને કાર્યક્રમને સફળ બનાવે. થેન્ક યુ. જામનગરમાં લાલપુર બાયપાસ પાસે ઓવરબ્રિજ પ્રોજેક્ટને નડતરરૂપ મિલકતો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. એક ધર્મસ્થાન સહિત કુલ 30 મિલકત ધારકોને 15 દિવસમાં જગ્યા ખાલી કરવા ડીપી કપાત અન્વયે નોટિસો પાઠવાઈ છે. દરમિયાન અમુક મિલકત ધારકોએ સ્વેચ્છાએ પાડતોડ કરી દીધી છે.
જામનગરમાં 1 મેના દિને ગુજરાત સ્થાપના દિનની ભવ્ય ઉજવણી થવાની છે, જે માટે પોલીસ વિભાગ દ્વારા પરેડ તથા વિવિધ કર્તવ્યોના પ્રદર્શન માટે તાળમાળ તૈયારીઓ થઈ રહી છે. પોલીસ બેન્ડ, કમાન્ડો તથા પોલીસ જવાનો દ્વારા રજૂ કરવામાં આવનાર વિવિધ કૃતિઓ અને કર્તવ્યોનું રિહર્સલ કરવામાં આવી રહ્યું છે. શહેરના માર્ગો ઉપર આ રિહર્સલ નિહાળી નાગરિકો ઉત્સાહિત થઈ રહ્યા છે. ડિજિટલ માર્કેટિંગનું કામ કરતી જામનગરની એક કંપનીના નામ અને લોગોનો દુરુપયોગ કરી કોઈ શખ્સ છેતરપિંડી કરતો હતો. કંપનીના મેનેજર તરીકે ઓળખ આપી લોકોને સેલિબ્રિટીઓ દ્વારા બર્થડે વિશ મોકલતા પર્સનલાઇઝ્ડ વિડીયો સંદેશ બનાવી સપ્લાય કરવાનું કામ કરતો આ શખ્સ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હોવાનો દાવો કરતો હતો. જામનગર સાયબર ક્રાઇમ પોલીસે 18 વર્ષની વયના પાટણ જિલ્લાના આ આરોપીને ઝડપી લીધો છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય હાલાર.